હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવી જાય એવો ગરમા ગરમ ટેસ્ટી શીરો, જે આપણે રવા અને બેસન બંનેને મિક્સ કરીને બનાવીશું. આજ સુધી તમે ફક્ત રવાનો શીરો ખાધો હશે કે પછી ફક્ત બેસનનો શીરો ખાધો હશે, પણ બંનેને મિક્સ કરીને એકદમ ઓછા ઘીમાં જે આ દાણાદાર શીરો બને છે એને ખાવાની મજા જ કંઈક ઓર આવે છે. તો ચલો ફટાફટ આ ટેસ્ટી રવા બેસનનો શીરો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક કડાઈની અંદર ફક્ત 1/4 કપ જેટલું દેશી ઘી ઉમેરીશું. ઘી જે છે અહીંયા મેં રૂમ ટેમ્પરેચરનું જ લીધું છે, પીગાળેલું નથી લીધું. હવે એની અંદર આપણે 1/3 કપ જેટલો બેસન ઉમેરીશું, જે નોર્મલ આપણે ભજીયાનું ખીરું બનાવવામાં યુઝ કરીએ આ એ જ બેસન છે. હવે એટલી જ ક્વોન્ટિટીમાં 1/3 કપ જેટલો જ આપણે એમાં જે બારીક રવો આવે એ ઉમેરીશું. અહીંયા રવા અને બેસન બંનેની ક્વોન્ટિટી મેં સેમ જ રાખી છે. હવે એકદમ ધીમા તાપે, સરસ સુગંધ આવે નહીં અને બ્રાઉન કલર થાય નહીં ત્યાં સુધી આપણે એને ધીમા તાપે શેકવાનો છે. એક વાત અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે કે બેસન જે છે સરસ તમારે ચાળીને જ લેવાનો છે, જેથી એમાં બિલકુલ પણ ગાંઠ ના પડે. અને અત્યારે તમને આમાં ઘી ઓછું દેખાતું હશે, પણ શેકાઈ ગયા પછી ઘી જે છે એની જાતે જ થોડું લૂઝ થશે. તો ફ્રેન્ડ્સ, 4 થી 5 મિનિટ શેક્યા પછી તમે જોઈ શકો છો કે આ મિશ્રણ જે છે આપણું થોડું લૂઝ થઈ ગયું છે અને એનો કલર પણ સરસ બ્રાઉન આવી ગયો છે. જ્યારે આ મિશ્રણ જે છે શેકાઈ જાય છે તો વજનમાં પણ એકદમ હલકું થઈ જાય છે. તો હવે આ પેનને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું અને આ જ ગેસ ઉપર આપણે એક સોસપેન મૂકી દઈશું. એની અંદર આપણે 1/2 કપ ફૂલ ફેટ મિલ્ક એડ કરવાનું છે. હવે 1 કપ એમાં આપણે પાણી ઉમેરવાનું છે. 1/2 કપ મેં 2 વાર પાણી ઉમેર્યું છે. તો સરસ આપણે આને ગરમ થવા દેવાનું છે. ગરમ થઈ જાય એટલે ફરીથી આપણે જે પેન છે એને ધીમા તાપે ગેસ ઉપર મૂકી દઈશું. ટોટલ આપણે 1/2 કપ દૂધ અને 1 કપ પાણી ગરમ કરેલું છે. તો આ સ્ટેજ ઉપર આપણે એમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈએ, જેથી ડ્રાયફ્રૂટ્સ પણ આપણા સરસ શેકાઈ જાય. તો ડ્રાયફ્રૂટ્સમાં અહીંયા મેં 5 નંગ બદામ અને 8 નંગ કાજુને વચ્ચેથી 2 ભાગમાં સ્લિટ કરીને લીધા છે. સાથે જ 1 ટેબલસ્પૂન મેં સૂકી દ્રાક્ષ પણ લીધી છે. 1/2 ચમચી એમાં ઇલાયચીનો પાવડર એડ કરી દઈએ. 4 ઇલાયચીને મેં વાટીને પાવડર કરીને લીધી છે. તો બસ 1 મિનિટ આપણે આ ડ્રાયફ્રૂટ્સને શેકવાનો છે, વધારે શેકવાની જરૂર નથી. તો 1 મિનિટ પછી આપણા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ જાય એટલે જે આપણે દૂધ અને પાણીવાળું મિશ્રણ ગરમ કરીને રાખ્યું હતું એ બધું જ આમાં એડ કરી દઈશું. ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, પછી જ આ તમારી દૂધ પાણીનું મિશ્રણ એડ કરવાનું છે, નહીં તો બધું એકદમ ઉપર ના આવી જાય. તો બધું જ મેં દૂધ અને પાણીવાળું મિશ્રણ એડ કરી દીધું છે. હવે એમાં 1/2 કપ આપણે ખાંડ ઉમેરી દઈએ. 100 ગ્રામ જેટલી અહીંયા મેં ખાંડ ઉમેરી છે. હવે સરસ એને આપણે મિક્સ કરી લઈએ અને જ્યાં સુધી આ મિશ્રણ ગાઢું થઈને પેન છોડવા ના લાગે, એમાંથી થોડું ઘી અલગ ના થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીને એને કૂક કરવાનું છે. ધીરે ધીરે તમે જોશો તો આપણું જે મિશ્રણ છે એ ગાઢું થતું રહેશે, પણ તમારે એને વચ્ચે વચ્ચે મિક્સ ચોક્કસથી કરતું રહેવાનું છે, નહીં તો એ તળિયામાં ચોંટી પણ જશે અને એમાં ગાંઠ પણ પડવા લાગશે. એકવાર આ રીતે આ રવા બેસનનો શીરો બનાવીને તમે ચોક્કસ ખાજો, એકદમ ટેસ્ટી લાગે છે. અહીંયા મેં એને એકદમ ઓછા ઘીમાં બનાવ્યું છે. તમે ચાહો તો 2-4 ચમચી ઘી વધારે ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. તો 2 થી 3 મિનિટ કૂક કર્યા પછી તમે જોઈ શકો છો મિશ્રણ સરસ આપણું ગાઢું થઈને પેન છોડવા લાગ્યું છે. થોડું થોડું એમાં ઘી પણ દેખાય છે, કારણ કે આપણે વધારે ઘી એમાં એડ કર્યું નહીં હતું. તો હવે આ શીરાને આપણે સર્વ કરી લઈએ. આ શીરાને તમે કોઈ પણ ભગવાનના પ્રસાદ તરીકે પણ બનાવી શકો છો. શિયાળામાં ગરમા ગરમ તમને કંઈક ગળ્યું ખાવાનું મન કરે ત્યારે પણ બનાવીને ખાઈ શકાય છે. અને જો તમને થોડો ઢીલો હલવો પસંદ હોય તો તમે આને થોડો લૂઝ પણ રાખી શકો છો. મને આ જ રીતનો ગાઢો હલવો પસંદ છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે.